बोलो श्री कुलदेवी उमिया मात की, लक्ष्मी नारायण भगवान की, सत्य सनातन धर्म की। सुस्वागतम सुस्वागतम सुस्वागतम। मुंबई रीजन श्री अखिल भारतीय कच्छ कड़वा पाटीदार युवा संघ मुंबई रीजन नी प्रथम एजीएम। आ एजीएम नी अंदर आप दूर दूर थी पधारेल अपना 2222 युवा मंडलों सर्वे सहयोगी ने हार्दिक स्वागत करें छे। अपनी प्रणालिका नी अंदर कि कोईपण प्रोग्राम आपणे चालू करिए तो अपना वडीलों ने सर आँखों अने सर मोज पर राखी अने आपणे प्रोग्राम करता होय छे तो आपणे वडीलों ने स्टेज पर के अपना हम साथी हम मित्र दोस्तों ने जे आपणी हेन्डल हाकलता होय एवा सर्वे ने अहींथी हूँ आमंत्रित करीश तो स्थान पर स्टेज पर पोतानुं स्थान ग्रहण करशे। तो सर्वप्रथम मुंबई रीजननुं जे हेन्डल संभाळी रह्या छे अत्यारे अने आखी मुंबई रीजननी प्रणालिकामां जे जबरदस्त चेन्जिस लाव्या छे एवा मुंबई रीजननाં चेरमेनને આમંત્રિત કરીશ શ્રી અશોક વાલજી અમૃતિયાને જે આપણા મુંબઈ રીજનના ચેરમેન છે। સાથે સાથે આમંત્રિત આપીશ કે કોઈ પણ લીડર હોય પણ લીડરશિપની સાથે જો એની સાથે હમ સાથે હમ મિત્ર એવા મિશન ચેરમેન નીતિનભાઈ ખેમજીભાઈ પોકારને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે। તેમજ મુંબઈ ઝોનના પ્રમુખ એવા શ્રી ઉમેશભાઈ નાથાણી શાયદ ઓન ધ વે છે, ટ્રાફિકના હિસાબે પહોંચી નથી શક્યા। એમના સિવાય આપણા માતૃસંસ્થા આપણી એવી મુંબઈ ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટી એવા શ્રી અરુણભાઈ હંસરાજ નાકરાણી એ પણ ઓન ધ વે છે। આપણે સમયના બચાવ માટે આપણે જલ્દીથી ચાલુ કરી દઈએ એના માટે આપણે આ એજીએમ ચાલુ કરી છે, પણ ઓન ધ વે હમણાં આવી રહ્યા છે। સાથે આપણા સલાહકાર જે આચાર્ય કે મુંબઈ રિજિયનની અંદર જે સલાહો આપી અને કોઈ ભૂલચૂક થતી હોય તો એને સુધારવા માટે આપણા ગુરુઓ એવા પ્રકાશભાઈ હરજીભાઈ માવાણી એ પણ અરુણભાઈની સાથે છે આવે છે। સાથે સાથે આપણે ગુરુ છે અત્યારે હાજર એવા શ્રી ગૌતમભાઈ કેસરાણીને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે। એવા જ બીજા ગુરુ શ્રી મહેન્દ્રભાઈ જીવરાજ સેંગાણી એ પણ ઓન ધ વે છે। એવા બીજા જ ગુરુ આપણા એવા પરેશભાઈ સોમજી માવાણીને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે। સાથે સાથે આપણા ગુરુ એવા શ્રી કીર્તિભાઈ દિનેશભાઈ દિવાણીને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે। આપણા રિજિયનના આઈપીપી સાહેબ પહોંચી નથી વળ્યા, જિજ્ઞેશભાઈ રતિલાલ ઉકાણી એમની નોંધ લઈ છે અહીંથી। સાથે મુંબઈ રિજિયનના વિભાગીય પ્રમુખ વેસ્ટર્ન ઝોનના વિભાગીય પ્રમુખ એવા શ્રી અશોક વિશનજી સેંગાણીને વિનંતી કરીશ કે અશોકભાઈ પોતાનું સ્થાન ગ્રહણ કરશે। મુંબઈ રિજિયનના વિભાગીય પ્રમુખ એવા સેન્ટ્રલના ભરતભાઈ હરિભાઈ પારસિયાને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે। એવી રીતે જ જે આપણા ત્રિસ્તરીય માળખામાં બેસતા હોય એવા કાઉન્સિલ સેક્રેટરી જે આપણા મુંબઈ રિજિયનના કાઉન્સિલ સેક્રેટરી છે એવા શ્રીમતી સંગીતાબેન હરેશભાઈ નાકરાણીને વિનંતી કરીશ પોતાનું સ્થાન ગ્રહણ કરશે। તેમજ મુંબઈ રિજિયનના વિભાગીય મંત્રી સેન્ટ્રલના એવા શ્રીમતી વર્ષાબેન હિતેશભાઈ પોકારને વિનંતી કરીશ પોતાનું સ્થાન ગ્રહણ કરશે। એવી જ રીતે મુંબઈ રિજિયનના મહામંત્રી એટલે કે હું હરેશભાઈ હીરાલાલ પોકાર પોતે મારું સ્થાન ગ્રહણ કરું છું। મુંબઈ રિજિયનના પીઆરઓ શ્રી ભાવેશભાઈ પ્રેમજીભાઈ સેંગાણીને વિનંતી કરીશ પોતાનું સ્થાન ગ્રહણ કરે। મુંબઈ રિજિયનના વિભાગીય મંત્રી શ્રી રમેશભાઈ શિવગણભાઈ ઉકાણીને વિનંતી કરીશ પોતાનું સ્થાન ગ્રહણ કરે। મુંબઈ રિજિયનના ખજાનચી એવા શ્રી હિતેશભાઈ છગનભાઈ પોકારને વિનંતી કરીશ પોતાનું સ્થાન ગ્રહણ કરે।
તેવી રીતે જ આપણે જે કાઉન્સિલ મુંબઈ રિજન છે એવા જ રામ સેતુ કાઉન્સિલના પ્રેસિડેન્ટ એવા શ્રી હિતેશભાઈ હીરાલાલ રામજીયાણીને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. સેન્ટ્રલ કેબિનેટ, જે આપણી સેન્ટ્રલ કેબિનેટ છે એમના પીઆરઓ એટલે શ્રીમતી અંજુબેન હર્ષદ ધોળુને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. મુંબઈ રિજન, મુંબઈ યુવક મંડળ, સહલગ્ન બંને એક સાથે કામ કરતા હોય એવા મુંબઈ યુવક મંડળના પ્રમુખને વિનંતી કરી શ્રી હસમુખભાઈ રતિલાલ રામજીયાણીને કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. લક્ષ્મીનારાયણ યુવક મંડળના પ્રમુખ એક કારણસર હાજર નથી રહી ગયા રહેલા અહીંયા આપણે નોંધ લઈએ છીએ, ભરતભાઈ લીંબાણી, તેમજ લક્ષ્મીનારાયણ મહિલા મંડળના પ્રમુખ એવા શ્રીમતી જ્યોતિબેન જીતેન્દ્ર છાભૈયાને વિનંતી કરીશ પોતાનું સ્થાન ગ્રહણ કરે. એ ઓન ધ વે છે, આવે છે. મુંબઈ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી દક્ષાબેન મેઘાણી, હા એમની જગ્યાએ ઉપપ્રમુખ છે તો પોતાનું સ્થાન ગ્રહણ કરે. વર્ષાબેન દિવાણી, તેમજ જ્યાં આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને એનું નેતૃત્વ કરવા માટે આપણે પડોશી જરૂર સાથે જોઈએ એવા શ્રી બોરીવલી યુવક મંડળના પ્રમુખશ્રીને વિનંતી કરીશ યુવક મંડળના પ્રમુખ દિનેશભાઈ રામજીયાણી પોતાનું સ્થાન ગ્રહણ કરે. આ મંચસ્થ મહાનુભાવો માટે દરેક માટે જોરદાર એક તાળીઓ વધાવીએ કે કોઈ પણ કાર્ય કરવા માટે આપણી સમક્ષ આપણા વડીલો ગણીએ, આપણા હમસાથી હમ મિત્ર ગણીએ, કે કોઈ પણ આચાર્યો જો આચાર્ય અને સ્ટુડન્ટ બને એક થાય તો જ આગળ વધાય એવા અમારા ખૂબ ખૂબ આચાર્ય અને સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપનું હાર્દિક સ્વાગત મુંબઈ રિજન તરફથી. કોઈ પણ કાર્ય કરીએ તો માને આપણે યાદ કરીએ, માં જનનીને યાદ કરીએ કે માં કુળદેવીને યાદ કરીએ કે આપણા ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણને યાદ કરીએ, તો આ યાદ કરવા માટે અને એનું દીપ પ્રજ્વલિત કરવા માટે આપણે આમંત્રિત કરશું અહીંથી અત્યારે કે માતાજીની સમક્ષ દીપ પ્રાગટ્ય કરે અને આપણા આ પ્રોગ્રામને ખુલ્લો જાહેર કરીએ. એના પહેલ આપણે નામ લેશું રિજનના ચેરમેન એવા શ્રી અશોકભાઈ વાલજી અમૃતિયાને વિનંતી કરીશ કે માતાજીની સમક્ષ જાય અને દીપ પ્રાગટ્ય કરે. કાઉન્સિલ મંત્રી શ્રીમતી સંગીતાબેન નાકરાણીને વિનંતી કરીશ કે માતાજીને દીપ પ્રાગટ્ય માટે પહોંચે. મુંબઈ ઝોનના પ્રમુખ આવ્યા નથી, ટ્રસ્ટના ટ્રસ્ટી પણ નથી પહોંચ્યા. મુંબઈ રિજિયનના મિશન ચેરમેન એવા શ્રી નીતિન ખીમજી પોકારને વિનંતી કરીશ કે માતાજીને દીપ પ્રગટ સમક્ષ જાય. મુંબઈ રિજિયનના મહામંત્રી હરેશભાઈ પોકાર એટલે હું પોતે માતાજીની દીપ પ્રગટાવશું. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સુસંસિતા, યા દેવી કુળદેવી મા ઉમિયા, નમતસ્થે નમતસ્થે. માતાજીની સુંદર મજાની દીપ પ્રગટાવ્યા બાદ આપણે સ્વાગત પ્રવચન એમ કહેવાય કે આવેલા મહેમાનોનું કે આપણા દોસ્તોનું સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરીશ મુંબઈ રિજિયનના સહમંત્રી એવા શ્રી હિતેશભાઈ પરસોત્તમભાઈ પોકારને કે આવી અને આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરશે. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘના ઓશન રિજનમાં આવતું મુંબઈ રિજન એટલે નવું રચાયેલું મુંબઈ રિજનની આ પ્રથમ એજીએમ એટલે વાર્ષિક સામાન્ય સભામાં આપ સૌ અહીંયા પધાર્યા એ બદલ હું તહે દિલથી આપનું સ્વાગત કરું છું. પુષ્પો સમાન શબ્દોથી આપનું આ સ્વાગત કરું છું. એમ કહેવાય છે ને કે જેમ સૂર્યની ઓળખ તેના તેજસથી હોય છે, જેમ સૂર્યની ઓળખ તેના તેજસથી હોય છે, તેમ અગ્નિની ઓળખ તેની જ્વાળાથી હોય છે, પાણીની ઓળખ તેના શીતલથી હોય છે, તેમ મુંબઈ રિજનની ઓળખ આપ સર્વેથી હોય છે. તો આપ સૌ અહીંયા પધાર્યા એ બદલ આપનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, તેમજ આપણા વડીલો અને મંચસ્થ અહીંયા પધારેલ છે એમનું પણ હું તહે દિલથી સ્વાગત કરું છું. અને એટલું જ કહીશ કે ગુલશન મેં જૈસે બહાર આ ગઈ
गुलशन में जैसे बहार आ गई, सहरा में जैसे फुहार आ गई, आपके आने से खिल उठा ये मंच और सबके चेहरे पे मुस्कान आ गई। फरीथी आप सबनु स्वागत छे, स्वागत छे, स्वागत छे। धन्यवाद हितेश भाई। जेम कहवाय के रोपलो वावीए पण एनी अंदर जेम धीरे धीरे फूल आवता जाए एवी रीते हितेश भाई ना फूलना जेवा शब्दों थी आप सर्वेनु हार्दिक स्वागत करी अने आपणे आ प्रोग्राम ने अत्यारथी अहीं चालू करी दीधो छे। हवे जे मुंबई रीजननी एजीएम आ युवानोनुं कार्य अने युवानोनी अंदर जो वडीलो के युवानो दरेकने आपणे याद राखवा ए बहु जरूरी छे। क्यारेक आपणी साथे काम करता होय तो क्यारेक आपणे अस्थी वच्चेथी विदाय लई चूक्या होय तो એવા શ્રદ્ધાંજલિના શબ્દો કે માનવ ધર્મની અંદર એક સપરમ સત્ય છુપાયેલું છે કે એક માર્ગે ત્યાં જવાનું જ છે। તો ગત વર્ષોમાં જે આપણી સમક્ષ આપણા જ્ઞાતિજનો તેમજ આપણા યુવાન જવાનો જે સરહદ પર આપણા માટે કરી અને તત્પર રહે છે અને એના પરિવારોને છોડીને જ્યારે નીકળી જતા હોય તો એના માટે આપણે વિશેષ તો શું કરી શકીએ, પ્રભુની પ્રણાલિકામાં આપણે બેસવું જ રહ્યું, પરંતુ આપણે જરૂર એટલું કરશું કે 2 મિનિટ માટે આપણી પોતાની જગ્યા પર ઊભા રહી અને એને શ્રદ્ધાંજલિના પુષ્પ આપશું। શાંતિ બોરીવલી લક્ષ્મીનારાયણ મહિલા મંડળના પ્રમુખ એવા જ્યોતિબેન જીતેન્દ્ર છાભાઈને વિનંતી કરીશ પોતાનું સ્થાન સ્ટેજ પર દીપાવશે। શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ મુંબઈ રિજિયન જે ઓશિયન કાઉન્સિલ 4 રિજિયનોમાંથી 1 રિજિયન મુંબઈ રિજિયન જેની અંદર આપણે અહીં 22 યુવા મંડળોને સાથે લઈ અને બેઠા છીએ અને ચાલી રહ્યા છીએ ત્યારે આ વર્ષની અંદર આપણે 1 વર્ષ પૂર્ણ કર્યું છે તો એ વર્ષની અંદર લેખાજોખા આપણા બાપાઓની ભાષામાં કહીએ તો કેવી રીતે નવડા મળે છે એ નવડા મળવા માટે અને આપણા રિજિયનનો હિસાબ કિતાબ આપવા માટે હું મુંબઈ રિજિયનના ખજાનચી એવા શ્રી હિતેશભાઈ છગનભાઈ પોકારને વિનંતી કરીશ કે હિતેશ છગનભાઈ ચોપડાને વિનંતી કરીશ કે આવી અને પોતાનું જે આખા વર્ષનું રિજિયનનો ખર્ચ છે એ આપને આપણી સમક્ષ મૂકે અને આપણે જાણીએ કે વર્ષ દરમિયાન આપણે શું શું ખર્ચા કરીએ છીએ અને કેવી રીતે આ આપણું રિજિયન ચલાવ્યું છે। તો હિતેશભાઈ ચોપડા, આપણું મુંબઈ રિજિયન જે પહેલી જ જે કારોબારી છે જ્યારે એનું ઓપનિંગ બેલેન્સ જે જૂની જે રિજિયન આપણે નવું ગઠન કર્યું ત્યારે આપણી પાસે જે 24,993 રૂપિયા આપણી પાસે બેલેન્સ હતી જ્યારે નવું રિજિયન ગઠન થયું ત્યારે, ત્યારબાદ આપણે 30 સપ્ટેમ્બર 2018ના આપણે ફેમિલી ચોઈસ આઈડી આપણે ક્રિએટ કરેલા બેંગ્લોર ખાતે, તો એની આવક 14,500 રૂપિયા થયેલી। પછી 14 ડિસેમ્બર 2018ના કલ્પતરુ કર્મયોગી કાળિયાશાળા મુંબઈ રિજિયન કેશવ સૃષ્ટિ ખાતે આપણે એની અંદર 3,12,700 રૂપિયાની આપણે આવક થયેલી। ત્યારબાદ આપણે 12 જાન્યુઆરી 2019ના ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરેલી આપણે, તેમાં 81 જણા પાર્ટિસિપેટ થયેલા, તો એની ઇન્કમ આપણે 100 રૂપીસ પર મેમ્બર દીઠ લીધેલી, તો એનું 8,100 રૂપિયાની આપણે આવક થયેલી। ત્યારબાદ 12 ફેબ્રુઆરી 2019ના આપણે જે YSK જે નવી ટીમે જે આ નવી જે આવેલી ત્યારે 12
ફેબ્રુઆરી 2019ના વાયસકેમાંથી જે આપણને પુરાંત મળી છે એ 1,58,718 રૂપિયા. પછી 31 માર્ચ 2019માં વાયસકેમાંથી જ આપણે ફંડ આવ્યું છે 36,475 રૂપિયા. ત્યારબાદ 31 એપ્રિલ 2019ના 2,72,669 રૂપિયા આપણને વાયસકેમાંથી આવ્યા છે રિજિયન યુવા સંઘમાંથી રિજિયનમાં. તો ટોટલ આપણને વાયસકેમાંથી 4,37,882 રૂપિયા આપણને વાયસકેનો ફંડ આવ્યો છે. ત્યારબાદ આપણે શાળ ઉલ્લાસનગર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, ત્યાં 11,000 રૂપિયા આપણે ડોનેશન આપેલું, થાણામાં 5,000 રૂપિયા આપેલું. ત્યારબાદ સંપર્ક પુસ્તિકા, સોરી એક મિનિટ, 31 માર્ચ 2019ના રિજિયનની આપણી વાર્ષિક ફીઝ હોય છે 2018-19ની 18,150 અને 2019-20ની 19,100. અને નાના મોટા બધા થઈને આપણી આવક છે ને 7,98,095 રૂપિયા થઈ છે ટોટલ વાયસકે બધું પકડીને એમ. અને હવે હું તમને ખર્ચો બતાડું છું. તો આપણે 14 ડિસેમ્બરના કલ્પતરુ કર્મયોગી કાર્યશાળામાં 3,25,722 રૂપિયા આપણો ટોટલ ખર્ચો થયેલો. પછી ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં 33,000 રૂપિયા ખર્ચો થયેલો. અને આપણે જે સંપર્ક પુસ્તિકાઓ જે આવી છે ડિસેમ્બરમાં હમણાં એનો 8,000 રૂપિયા ખર્ચો થયેલો છે. અને એ આપણી રિજિયનની વાર્ષિક ફીસ 37,250 છે જે યુવા સંઘની અંદર આપણે આપીએ છીએ 2 વર્ષની એ છે. તો ટોટલ આપણે આવક આપણી 7,98,095 રૂપિયા છે, તેની સામે જાવક છે 4,30,037 રૂપિયા એમ. અને આપણી પાસે અત્યારના બેલેન્સ છે 3,68,058 રૂપિયા એમ. આમાં કોઈને કાંઈ કોઈ પ્રશ્ન હોય, કાંઈ કોઈને કાંઈ પૂછવું હોય તો અત્યારના આપણે જો બી હોય તો આની ડિટેલમાં બી આપણી પાસે છે, કાંઈ બી કોઈને ડાઉટ હોય તો કહી દો, તો નહીં તો પછી આને પછી આપણે હિસાબને ફાઇનલ કરીને બહાલી આપીએ એમ, હાથ ઉપર કરીને. એમ કોઈને હોય કાંઈ પૂછવું હોય તો આપણે ડિટેલમાં છે એનું એમ, નહીં તો પછી બધા હાથ ઉપર કરીને બાલી આપી. હા, વાયસકેમાં એવું છે આપણે કે વાયસકે આપણે અહીંયાથી જે ફોર્મ આપણે જે વાયસકેના જે આપણે ભરીએ છીએ ને એના જે 70 રૂપિયા આપણી પાસે જે રિટર્ન આવે છે ને, તો આ જે આપણી જે હમણાં 20 ઓગસ્ટ પછીની જે વાયસકે આપણે ફોર્મ ભર્યા છે ને એની આ ઇન્કમ છે. પહેલાં આપણું જે રિજિયન બન્યું 20 ઓગસ્ટ પહેલાંનું, મતલબ એની આપણી પાસે 24,993 રૂપિયા જ વાયસકેની જ ઈ બી ઇન્કમ વાયસકેની જ છે. એના પહેલાં આપણી પાસે કોઈ ફંડ હતું જ નહીં એમ. 24,000 રૂપિયા હતું પહેલાંનું ફંડ. એના પછી આપણે જે આ વાયસકે નવા ક્રિએટ થયા એની અંદર આપણને ટોટલ 1 વર્ષની અંદર 4,37,000 રૂપિયા આવ્યા છે વાયસકેમાં જ ખાલી એમ 1 વર્ષમાં. અચ્છા, ઠીક છે, ચાલો. તો પછી હવે આપણે સર્વાનુમતે આપણે આને મંજૂર કરીને આપણે પછી આગળ વધીએ, બરાબર? થેન્ક યુ. આપણે કોઈ પણ કામ કરીએ અને જો એમાં ઇન્કમ ન થાય ને પ્રોફિટ ન થાય ને તો એ ધંધો ન કરાય, એ કણબીનો દીકરો એમ કે. એટલે હિતેશભાઈ, તમે જે જે હિસાબ આપ્યો અને જે બેલેન્સ બતાવી ને એના માટે બોલો શ્રી કુળદેવ મ્યા માત કી. સાથે સાથે આના વચ્ચે કહીશ કે કોઈ પણ કમાઉ દીકરો બધાને વાલો હોય મા બાપની અંદર, તો એ કમાઉ દીકરો જો મુંબઈ રિજિયનને અત્યારે કમાઈ દીધું હોય ને તો એક જગ્યા પર ઊભા કરે છે કે હિતે હરેશભાઈ નાકરાણીને કે વાયસકેની અંદર એટલી મહેનત કરી જગ્યા પર ઊભા થાવ અને એને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કે ઘરોઘર જઈ અને વાયસકે માટે એક એનું હિતેચ્છું એક જ હતું, એને આપણે રિજિયનમાં પૈસા કરવા કરતાં એ આપણો ભાઈ સુરક્ષિત કેમ થાય રહ્યો. કાલ બપોરે ક્યારેક કેવો પ્રશ્ન આવીને ઊભો રહે ખબર નથી હોતી, પણ એને કેવી રીતે આપણે સાચવી લઈએ એના માટે થેન્ક યુ હરેશભાઈ મુંબઈ રિજિયન વતી. હવે જે આપણી રિજિયન બન્યું અને રિજિયનની ટીમો જે કામ કરી રહી છે
કે રિજનની અંદર આપણા મુંબઈ રિજનની અંદર જે યુવા મંડળો છે આપણી સમક્ષ, અને એ યુવક મંડળો કઈ રીતે આપણી સમક્ષ કાર્ય કરી રહ્યા છે અને એના શું પ્રણાલિકાઓ છે કે એને કઈ રીતે કાર્ય કરવાનું છે. ઘણાને એમ લાગતું હોય કે આ બેનર વાંચીને કે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ ત્યાં સુધી સીમિત છે, પણ મુંબઈ રિજિયન આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ મુંબઈ રિજિયનની અંદર પોતાના સ્થાનિકની અંદર કાર્ય કરી રહ્યા છીએ. એ સ્થાનિકની અંદર કઈ રીતે કાર્ય થાય છે, એ જે આપણી સમાજની થીમો છે એ થીમો કઈ રીતે કાર્ય કરી રહી છે, ખાલી વાયએસકે નથી, એના સિવાયની બીજી આપણી 12 થીમો એટલે ટોટલ 13 થીમો કઈ રીતે કાર્ય કરી છે. તો આપણે અહીંથી આપણે આપણા મુંબઈ રિજિયનના જે વિભાગીય પ્રમુખો છે કે જે વિભાગની અંદર શું કાર્ય કરી રહ્યા છે, તો એવા વિભાગીય પ્રમુખમાંથી સેન્ટ્રલમાંથી જે સેન્ટ્રલનો એરિયા આપણો છે એ સેન્ટ્રલની અંદર યુવા મંડળો શું કાર્ય કરી રહ્યા છે અને એ કઈ રીતે કરી રહ્યા છે એના આપણે લેખો જખા અને તેમજ આપણી સમક્ષ રજૂ કરશે એવા શ્રી ભરતભાઈ હરિભાઈ પારસિયા વસઈથી નિમિત્ત, અને એ આપણો વેસ્ટર્ન ઝોનની દરેકે દરેક ટીમને આવકારશે. આપણા જ્ઞાતિ ટ્રસ્ટ ફંડના ટ્રસ્ટી એવા શ્રી અરુણભાઈ હંસરાજ નાકરાણી આપણી સમક્ષ સ્થિર છે, તો આવો આપ આપણે આપણું સ્થાન દીપાવશો સ્ટેજ પર. દુરાએ દરુસ્તાએ અમારી આંખોના તારલાની જેમ ચમકતા તમારી રાહ જોતા અમે તમારા પાસે સમયના અભાવે આપણે માતાજીની દીપ પ્રગટાવી લીધું છે. તો વડીલશ્રીનું શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ મુંબઈ રિજિયન વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અને પધારેલ સર્વે વડીલો માટે જોરદાર તાળીઓથી એનું સન્માન કરીએ આપણે. આ છે આપણી સ્ટેજની શોભા જે અત્યાર સુધી અધૂરી લાગતી હતી, હવે માતાજીએ પરિપૂર્ણ કરી દીધી છે અને આપણે મીટિંગને આગળ ધપાવીએ. તો વિનંતી કરીશ સેન્ટ્રલના વિભાગીય પ્રમુખ એવા શ્રી ભરત હરિભાઈ પારસિયાને કે પોતાના યુવક મંડળોની ટીમ સાથે એનો અભિપ્રાય આપે. ભરતભાઈ. ધન્યવાદ હરીશભાઈ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, ઉમિયા માત કી જય, સનાતન ધર્મ કી જય. મંચ પર વિરાજમાન ચેરમેન શ્રી અરુણ હંસરાજ નાકરાણી, અમારા સલાહકાર બીજા મંચ પર વિરાજમાન મહાનુભવો, તેમજ પધારેલ અમારી પૂરેપૂરી યુવા મંડળની ટીમ, મહિલા શક્તિ, આપ સર્વેનું અત્રેથી હું હાર્દિક સ્વાગત કરું છું. મને યુવા સંઘે જવાબદારી આપી છે કે સેન્ટ્રલની જેટલી બી યુવા મંડળની ટીમ છે એનું સુકાની પદનું જવાબદારી મને સોંપી છે, રહેવાનું વેસ્ટર્ન લાઇનમાં, જવાબદારી સેન્ટ્રલ લાઇનની. આ એક અલગ કોન્સેપ્ટ છે જેની પાછળ હેતુ છે કે તમારું કમ્યુનિકેશન વધે, કારણ કે જ્યારે જવાબદારી દેવામાં આવી ને ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ વધારે કાંઈ કામ નથી, તમે જવાબદારી લઈ લો. એટલે મેં કીધું હું રહું વેસ્ટર્નમાં અને મને જવાબદારી સેન્ટ્રલની છે ને આરું દોરા, મને તો કોઈ ઓળખતા નથી સેન્ટ્રલમાં. એ ટાઈમે બહુ હેરિટેશન થયું, પણ આજે મારે પ્રમુખ મહામંત્રી જે સેન્ટ્રલના છે એમની જોડે બહુ સરસ મજાનું કમ્યુનિકેશન થાય છે, એટલે રિયલમાં તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ એમના કોન્સેપ્ટને ને આગળ વધતા. હું મારા સેન્ટ્રલના જે યુવા મંડળ છે એમને વન બાય વન બોલાવીશ. એ મંડળે એમના લોકલ મંડળમાં ચાલતી પ્રવૃત્તિઓ એમનો અહેવાલની રજૂઆત કરવાની છે અત્રે આવીને, જેમાં યુવા મંડળની અંદર પ્રમુખ મંત્રી કે કોઈ પણ સભ્ય ચાલશે જે બી એમનો અહેવાલ લઈને અહીંયા બોલવા આવે તે સૌ પ્રથમ થોડો પોતાનો પરિચય આપી દે જેથી બધાને ખ્યાલ આવે. અને આગળ વધતા સૌ પ્રથમ હું આમંત્રિત કરીશ સહાડ યુવક મંડળ. સહાડ યુવક મંડળ અત્રે આવી પોતાનો અહેવાલ રજૂઆત કરે. હું
મુકેશ દેવજી જાદવાણી, શ્રી પાટીદાર યુવક મંડળ સહાડમાં મહામંત્રી તરીકે ફરજ નિભાવું છું. હવે સહાડનો વાર્ષિક અહેવાલ અહીંથી રજૂ કરું છું. પ્રથમ મકર સંક્રાંતિ નિમિત્તે શ્રી પાટીદાર યુવક મંડળ સહાડ, કોંડ, કલ્યાણ અને ઉલ્લાસનગર દ્વારા ઉમાકટ ક્રિકેટ ટુર્નામેન્ટનું એક દિવસીય આયોજન કરવામાં આવે છે, જેમાં મુંબઈ રિજિયનના બેનર હેઠળ મારા હિસાબે આ પહેલો પ્રોગ્રામ હતો. તેમજ સહાડની ટીમ મુંબઈ ઉમિયા કપમાં પણ ભાગ લે છે. ત્યારબાદ હોળીની રાત્રે અમે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 21/6 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પતંજલિ યોગ વિજ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 5 દિવસે રાખેલ અને લોકોની માંગ પ્રમાણે અત્યારે પણ કન્ટિન્યુ કરેલ છે. ત્યારબાદ 7મી જન્માષ્ટમી નિમિત્તે લિયાણી તેમજ દિવાળી નિમિત્તે મીઠાઈ વિતરણનું પણ આયોજન યોગ મંડળ દ્વારા કરવામાં આવે છે. તે ઉપરાંત 15મી ઓગસ્ટના રમતગમત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ યોગ મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં સમાજના દરેક સભ્યો ઉત્સાહભેર ભાગ લે છે. તે ઉપરાંત દશેરાના પવિત્ર દિવસે સારા પર્સન્ટેજથી પાસ થયેલ દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોનું પ્રોત્સાહન રૂપે ઇનામ આપીને સ્વાગત કરવામાં આવે છે. તેમજ 15 ઓગસ્ટના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક કલાકારોનું અહીંથી સન્માન કરવામાં આવે છે. ત્યારબાદ જિલ્લા સ્તરે કે રાજકીય સ્તરે મહામંત્રી કે પ્રમુખ તરીકે ઉચ્ચ હોદ્દા ધરાવતા દરેક ભાઈઓનું, બાળકોનું પાટીદાર રત્ન એવોર્ડ તરીકે સન્માન આવીને અનેરો ઉત્સાહ વધારવાનું કાર્ય મંડળ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ મંડળ વર્ષાસેલ પિકનિક, ફેમિલી પિકનિક વગેરેનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ સમય અનુસાર મોટિવેશન કાર્યક્રમ, મેડિકલ કેમ્પ જેવા વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ સમાજ અને મહિલા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં યુવક મંડળનો સાથ અને સહકાર હંમેશા મળતો રહે છે. ત્યારબાદ પાછળની નવી પેઢીને સમાજ તરફ આકર્ષવાના તેમજ સમાજ સાથે લાગણી વધારવાના દરેક કાર્યક્રમો યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે. દોસ્તો, યુવક મંડળ સહાડનો વાર્ષિક અહેવાલ આપો શાંતિથી સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ મુંબઈ રિજિયનનો ખૂબ ખૂબ આભાર કે જેમણે સહયોગી મંડળને પોતાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવાનો મોકો આપ્યો. તે બદલ ફરી એક વખત મુંબઈ રિજિયનનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. સહાડ યુવક મંડળ બહુ સરસ મજાની પ્રવૃત્તિ કરી રહ્યું છે, જેમાં આપણે આ પ્રવૃત્તિનો અહેવાલ અહીંયા જે લઈએ છીએ ને, એની અંદર આપણે બધાએ આ જ્યારે પ્રવૃત્તિઓનો અહેવાલ અહીંયા રજૂઆત કરતા હોઈએ, એની પાછળનો ઉદ્દેશ એ છે કે કયા મંડળમાં કઈ એક્ટિવિટી થાય છે અને એ એક્ટિવિટી આપણે આપણા મંડળમાં લઈ આવીએ. આનો મેઇન હેતુ એ છે કે કયા કયા મંડળમાં કઈ પ્રવૃત્તિઓ થાય છે, એમાં આપણે કોઈ એવી પ્રવૃત્તિ ધ્યાનમાં આવે કે આપણે આપણા મંડળમાં કરવાની છે, એની માટે ખાસ કરીને તમે જે કોઈ અહેવાલ રજૂ કરતો હોય ને એ પર્ટિક્યુલર એ એક્ટિવિટીઝ કે એ પ્રવૃત્તિ માટે જાણવું હોય તો તમે એ મંડળનો સંપર્ક કરી શકો છો. તેના પછી આગળ જતા કોણ કલ્યાણ, કોણ કલ્યાણ યુવા મંડળ આવી જાઓ, વેલકમ. જય લક્ષ્મીનારાયણ. મંચસ્થ સર્વે મહાનુભવોને મારા નમન, આપ સૌને મારા વંદન. મારું નામ કલ્પેશ શાંતિલાલ ધોળુ, કોન કલ્યાણ યુવક મંડળનો મંત્રી તરીકે સેવા આપી રહ્યો છું. વિશેષમાં કહેવામાં જે સર્વે મંડળ કરતા હોય એ બધી એક્ટિવિટી હુબેહુબ કરવામાં આવે છે, પણ અમારો સર્વપ્રથમ વિચાર એવો છે કે મુંબઈ રિજિયન યુવા સંઘના હેઠળ જે પ્રોગ્રામ કરે છે એનામાં સારામાં સારો અને ઊંચામાં ઊંચો પ્રતિસાદ આપી શકીએ. અહેવાલ તરીકે જે ગયા વર્ષે BBM 4 આયોજન સેન્ટ્રલ દ્વારા કરવામાં આવ્યું હતું અને એનું સંચાલન મુંબઈ રિજિયનનું હતું, તેમાં ટોટલ 40 પાર્ટિસિપેન્ટ હતા, જેનામાંથી 7 પાર્ટિસિપેન્ટ કોન કલ્યાણથી આવ્યા હતા. મુંબઈ રિજિયન એક ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનો પ્રોગ્રામ કર્યો હતો, જેનામાં આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને એની સાથે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી એવા 3-4 ઔદ્યોગિક જગ્યાને આપણે જોવા મળી હતી, એમાં પણ આપણે સારી રીતે ભાગ લીધો હતો. એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સુરત સુંદર આયોજન હતું. આ આયોજનમાં જેટલા નીળા ફૂલ દેખાય છે અહીંયા એ કાર્યશાળાની આયોજનમાં આવેલા છે, અને ત્યાંથી જ અમને યુવા સંઘ
અને એમના વિઝન અને મિશનની ખબર પડી. ત્યારથી અમારી કાર્યકર્તા બહુ સારી વધી અને અમે અમારા સિંગલ મંડળમાં હરેક વ્યક્તિ પાસે આ ભાવના અને આ એજન્ડા પહોંચાડી શક્યા. એ ઉપરાંત એક ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું આયોજન હમણાં કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન દક્ષિણ ગુજરાત રિજિયને કર્યું હતું. એનામાં ટોટલ 81 પાર્ટિસિપન્ટ્સ હતા, જેનામાંથી 7 પાર્ટિસિપન્ટ્સ કોન કલ્યાણ તરફથી ગયા હતા. અમારા પ્રમુખનું કહેવું છે કે રેગ્યુલર કામ તો બધા થયા કરે છે અને આપણે સાથે કરીએ છીએ, પણ એ ઉપરાંત નવા સારા અને જાગૃતિવાળા પ્રોગ્રામમાં આપણે કેટલો પ્રતિસાદ આપીએ અને કેમ આપણે આપણા જ્ઞાતિજનોને આપણા ભાઈઓને નવી બાઉન્ડ્રી બતાડીએ, નવી જગ્યા માટે તૈયાર કરીએ, એનામાં સારું મોટિવેશન કરવું જરૂરી છે. એની માટે અમે દર વર્ષે એક મોટિવેશન સ્પીચ રાખવાનો પ્રોગ્રામ કરીએ છીએ. ગયા વખતે આપણા કાંતિભાઈ સાકલા આવ્યા હતા અને એમને એક સારો પરિચય આપ્યો હતો સામાજિક અભિગમનો. અમને ઘણી એનામાં જ્ઞાન મળ્યું. એવી રીતે મુક્તિબેનને પણ અમે આમંત્રિત કર્યા હતા. આ વખતે પાછો એક પ્રોગ્રામ કરવાના છીએ, કારણ કે બહારના વક્તા આવે અથવા આપણી સમાજમાં જે સારું કામ કરતા હોય એમનું વક્તત્વ સાંભળવાથી આપણે ઘણી સમજણ આવે છે અને આપણા મન મસ્તિષ્કના જે ફૂલ કે એની પાખડીઓ સારી રીતે ખીલે છે. મોટિવેશન કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે અને મારી એવો પર્સનલ આગ્રહ છે કે આપે દરેક યુવા મંડળ એક એક સ્પીકર જો બોલાવે તો આપણા 22-23 જો કાર્યક્રમ થાય તો ઘણી બધી થીમ આપણે મળે અને ઘણું આપણે પ્રોત્સાહન મળે. એ સિવાય જે આપણી થીમો છે, હરેક થીમમાંથી એક લીડર તૈયાર કરવાની અમે અગ્રણી શરૂઆત કરી છે. એમાંથી 5 થીમ માટે અમે લીડર ઊભા કરી લીધા છે, બાકી પણ જલ્દી કરી લેશું એવું મારું વચન છે. અને અંતમાં કહીશ કે કાર્ય હમસે કરેંગે દિલ સે, કોન કલ્યાણ યુવક મંડળ સદૈવ તત્પર રહેશે. જય લક્ષ્મીનારાયણ. વાયસ કેમાં હું ક્ષમા માંગીશ, મને આંકડો મૌખિક યાદ નથી, પણ સાધન 80% જેવા થઈ ગયા છે. અને જેમની ટેકનિકલ તકલીફ છે, જેમ કે ફેમિલી આઈડી, એવી ટેકનિકલ તકલીફવાળી આઇટમ થોડી અટકી છે, બાકી જનરલી બધા થ્રુ આઉટ થઈ ગયા છે. ધન્યવાદ કલ્પેશભાઈ. આવા કંઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ્સ હોય તો આપણા વેબકોમના કન્વીનર છે, એમની સંપર્ક સાંધી અને ઝડપથી સોર્ટ આઉટ કરીને બાકીના આપણા જે મેમ્બર રહી ગયા છે એમને આપણે ફટાફટ વોઇસ કેમાં આવરી લઈએ. તેના પછી આગળ વધતા ઉલ્લાસનગર યુવક મંડળને અત્રે આમંત્રિત કરું છું. ઉલ્લાસનગર આવો. સર્વ ભાઈઓને મારા જય લક્ષ્મીનારાયણ. હું ઉલ્લાસનગર યુવક મંડળમાં ખજાનદી તરીકે કાર્ય કરી રહ્યો છું અને પાછલા 2 વર્ષથી આ આપણે મુંબઈ રિજનની અંદર જોઈન થઈ અને જે બી આપણા મુંબઈ રિજને જે બી વર્ક કર્યું અને અમારા નાના જેવા મંડળને સહયોગી રાખી અને જે બી કામ કર્યું છે તેના બદલ સૌનો આભારી છું. અને અમારી યુવક મંડળ દ્વારા સમાજના દરેક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં યુવા સંઘ આયોજિત બ્લડ કેમ્પ, જેમાં શાળ, ઉલ્લાસનગર અને કોન કલ્યાણ દરેકે એકત્રિત મળીને એકસાથે વર્ક કર્યું. તેમજ અમે મુંબઈ રિજનના નેજા હેઠળ ક્રિકેટનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં શાળ, ઉલ્લાસનગર અને ત્રણેય યુવક મંડળ પહેલી વખત જ મુંબઈ યુવા સંઘના નેજા હેઠળ ફર્સ્ટ કામ કર્યું હતું. તેમજ જે બી નાની નાની જે બી થીમો છે તેમાં દરેકમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ અને આગળ જે બી મુંબઈ રિજન જે બી કાર્ય કરશે એમાં અમે સપોર્ટ કરવા તત્પર છીએ. ધન્યવાદ. વિજયભાઈ ધન્યવાદ ઉલ્લાસનગર. તેના પછી આગળ વધતા હું અત્રે બદલાપુર યુવા મંડળને આમંત્રિત કરીશ, આવી આપનો અહેવાલની રજૂઆત કરે. બોલો મિયા માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હું બદલાપુર યુવક મંડળના મહામંત્રી પદ ઉપર અત્યારે કાર્યરત છું. આમ તો બધા સામાજિક પ્રોગ્રામો, બધા સમાજો, ધાર્મિક કે જે કાંઈ બી આપણા પ્રસંગોને અનુરૂપ આવતું હોય બધા કરતા જ હોય,
અમે એક આ વર્ષે એકદમ નવીનતમ એક પ્રયોગ સ્ટાર્ટ કર્યો છે, જોઈએ સફળતા કેટલી મળે છે. એક લગભગ વાઇસ કેના અંદર અમે લગભગ 94% તક અત્યારે બદલાપુર સફળ થયું છે વાઇસ કેમાં જોડાવવા માટે. આજે 4-6% જે રહી ગયા છે ને એના માટે એક નવીનતમ અદ્યતન એક વસ્તી પત્રક બહાર પાડ્યું છે, જેની અંદર આમ તો રેગ્યુલર બધી કોલમો આવતી જ હોય છે, પણ અમે એક વાઇસ કેની આઈડી એક અલગથી કોલમ ઉમેરવામાં આવી છે. આ વસ્તી પત્રકની અંદર કમ્પલસરી તમારે વાઇસ કે આઈડી એડ કરવાની હોય છે, એના પછી જ તમારું આ ફોર્મ સબમિટ થાય છે. અને જે ભાઈઓ તથા બહેનો અથવા પરિવારના કોઈ પણ સમજી લો કે વાઇસ કે જે લોકો હોય છે અત્યાર સુધી ક્રિએટ નથી કર્યું, એ લોકોને લગભગ આ વર્ષ દરમિયાન જ વસ્તી પત્રક પાછા જમા થશે, એટલે એ સીટ લિસ્ટ આખું સોર્ટ આઉટ કરી અને એના પછી જે કાંઈ બી અગર નબળો પરિવાર હશે તો એના માટે કાંઈ પણ રસ્તો કાઢી કંઈક નવું વિચારી પણ એ લોકોને વાઇસ કેની અંદર સમાવેશ કરવાની અમારી પૂરેપૂરી યોગ્યતા અમે સાબિત કરીશું. અને ખાતરી આપીએ છીએ આ જ વર્ષની અંદર લગભગ 100% જેવું રિઝલ્ટ વાઇસ કે તરફ વાઇસ કેને બદલાપુર યુવક મંડળ તરફથી અમે આપશું એવી અમારી આશા છે. અને નવીનતામાં આમ તો 7-8 અમે 2 દિવસનો સમૂહ ભોજન સાથે રંગે ચંગે આખો ઉત્સવ ઉજવીએ છીએ, એ જ રીતે નવરાત્રિ 9 દિવસ સાંજે સમૂહ ભોજન લઈ અમે આખો 9 દિવસ ઉજવીએ છીએ. એના પછી એક વાર્ષિક સ્નેહમિલન હોય છે, એક વખત પિકનિકનું આયોજન હોય છે અને નાના મોટા જે કાંઈ બી સમાજને લગતા નાના મોટા અનુરૂપ કાર્યક્રમો કરતા જ રહીએ છીએ. એના પછી પણ એક નવીન એકદમ અદ્યતન જેને કહેવાય ને, અત્યારે જે વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે ને સમાજની અંદર, કે આપણે તો કદાચ મોટા છીએ પણ જેને કહેવાય ને કે સ્લેટ આપણે કદાચ વાપરીએ છીએ બધા મોટાએ, એ સ્લેટમાં તમે સ્ટાર્ટિંગમાં જે કાંઈ બી છોકરાઓને ઘૂંટાવો ને એ કદાચ મોટા છોકરાઓને દિમાગમાં કે મગજમાં રહી જાય કે નહીં ભાઈ એકડો આ જ રીતે ઘૂંટાય. એ જ રીતે એક બાળ સંસ્કાર કેન્દ્રનું અમે એક અઠવાડિયામાં એક વખત આયોજન કરીએ છીએ, જે મહિલા મંડળ ચલાવે છે, યુવક મંડળનો પૂર્ણ સાથ સહકાર રહે છે એની સાથે. આ બાળ સંસ્કાર કેન્દ્રની અંદર નાના નાના ભૂલકાઓ જેને એક અઠવાડિયામાં એક વખત બોલાવવામાં આવે છે અને તમારા સમાજને અનુલક્ષીને જે કાંઈ બી કાર્યો કરવાના આવે અથવા સમાજને કઈ રીતે ટકાવી રાખવું, નિયમોને કઈ રીતે પાળવા, તમારા ધર્મની અંદર તમને શું શું આવે છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, એની પૂરેપૂરી સમજણ આપવામાં આવે છે. જેથી કરી આજે કદાચ આપણે કદાચ વાતાવરણને અનુલક્ષીને કદાચ ઘણા ભાઈઓ ઓબાજુ છે, ઘણા આબાજુ પણ છે, આ સત્ય હકીકતની વાત છે. હવે અત્યારે આપણે કદાચ સંબંધોથી જોડાયેલા છીએ આપસમાં, કોઈ કોઈના સસરા છે, કોઈ કોઈના કંઈક છે, એટલે આપણે કદાચ આ કરવું બહુ મુશ્કેલ બની જાય છે અત્યારે. તો આ નાના નાના ભૂલકાઓને અત્યારથી જ સમજણ આપીએ છીએ કે ભાઈ આ ધર્મની અંદર આવું જ હોવું જોઈએ અને આ જ થાય, જેથી કરીને આગળ જતાં એ પોતે પોતાની રીતે પોતાના પરિવારનો નિર્ણય સારી રીતે લઈ શકે. એના માટે બાળ સંસ્કાર કેન્દ્રનું એક આયોજન કર્યું છે જે અઠવાડિયામાં એક વખત ભરાય છે, બાકી તો રેગ્યુલર કાર્યક્રમો હંમેશા અમે કરતા જ રહીએ છીએ. ધન્યવાદ. રીતેશ પોકાર, બદલાપુર યુવક મંડળના મહામંત્રી પદ પર કાર્યરત. ધન્યવાદ. થોડો પોતાનો પરિચય અને શક્ય હોય તો કચ્છમાં મૂળ વતન આપણે થોડું પરિચય માટે આપી દઈએ જેથી બધાને ધ્યાનમાં આવે. એના પછી આગળ વધતા પનવેલ યુવા મંડળને અત્રે આમંત્રિત કરીશ. પનવેલ પધારો. સર્વેને જયલક્ષ્મીનારાયણ. મારું નામ છે કલ્પેશ મહેન્દ્ર પટેલ. હું પનવેલ યુવક મંડળનો સભ્ય છું. ગયા વર્ષે પનવેલ સમાજ દ્વારા ઘણા બધા પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા. હમણાં રિસેન્ટમાં જન્માષ્ટમી હતું, એનાથી પહેલાં વડીલ યાત્રાની એક યોજના કરી હતી જેમાં અષ્ટવિનાયક, જે 55 વર્ષથી ઉપરના લોકોને અષ્ટવિનાયક યાત્રા હતી જે યુવક મંડળ દ્વારા સ્પોન્સર્ડ હતી. પ્લસ મકર સંક્રાંતિના દિવસે સ્પોર્ટ્સ ડેનું આયોજન થાય છે જેમાં ઘણા બધા સ્પોર્ટ્સ સમાવેશ કરે છે, એમાં એજ કેટેગરી હોય છે. બસ ધન્યવાદ. તેના પછી આગળ વધતા
કામોઠે યુવા મંડળને અત્રે આમંત્રિત કરીશ. કામોઠે યુવા મંડળ આવી જાઓ. કામઠે યુવા મંડળના પ્રમુખ શ્રી આવી જાઓ. વાંધો નહીં, વાંધો નહીં, હમણાં જ પધાર્યા, કદાચ એમને ખ્યાલ નહીં હોય, નો પ્રોબ્લેમ. એના પછી આગળ વધતા આપણે ખપોલી યુવા મંડળને અત્રે આમંત્રિત કરીશ. ખપોલી યુવા મંડળ પધારી પોતાનો અહેવાલની રજૂઆત કરે. જય લક્ષ્મીનારાયણ. મંચસ્થ મુંબઈ રિજનના પ્રમુખ શ્રી અશોકભાઈ તથા સર્વ મહાનુભાવોને મારા જય લક્ષ્મીનારાયણ. ખોપોલી યુવા મંડળ એટલે આપણે મુંબઈ રિજિયનમાં આવતા 22 મંડળમાંનું સૌથી નાનું મંડળ. અમારે સમાજની પણ સંખ્યા કદાચ સેન્ચુરીએ મન પહોંચે ન પહોંચે તેવા એકાધિક બેન પ્રેરણીને જાય, એટલે સેન્ચુરી સુધી અમારું જીવન જીવો છે સમાજની અંદર. એમાં યુવા મંડળને એક્ટિવિટી આપણે યુવા સંઘ સાથે જોડી, અને ખરેખર પહેલા ધન્યવાદ મુંબઈ રિજિયનને હું આપીશ કે એક વર્ષ પહેલાં જે અમારી આંગળી પકડી છે. સામાજિક લેવલે અમે એક ટાપુની અંદર હતા કે પુના રિજિયન કે મુંબઈ રિજિયન કાંઈ ખબર નહીં, તો અમે ભૌગોલિક પરિસ્થિતિની દ્રષ્ટિએ મુંબઈ રિજિયનમાં જોડાઈએ એવી અમારી પોતાની ઈચ્છા હતી કે જેથી અમારે સમાજ અમારે નવ આવતી પેઢીને સમાજ પ્રત્યેની કાંઈક લાગણી જળવાઈ રહે તે માટે અમે કોશિશ કરી અને મુંબઈ રિજિયનને સ્વીકાર્યા. અને અત્યારે મુંબઈ રિજિયનમાંથી જે કંઈ મેસેજો મળે એ અમે અમારી સમાજમાં ફોરવર્ડ કરીએ છીએ કે જેથી ધીરે ધીરે એ સમાજ પ્રત્યેની નાના અમારા ભૂલકાઓને પણ એક ભાવના જાગે સમાજ પ્રત્યે, ધર્મ પ્રત્યે. એમ અને હર 15 તારીખે અમારે યુવક મંડળની મીટિંગ હોય, કાંઈ એક્ટિવિટી નહીં પણ છતાં બધાએ સાથે આવવાનું, ચર્ચા કરવાની, સામાજિક ધાર્મિક આધ્યાત્મિક ચર્ચાઓ થાય જેથી એકબીજાના વિચારોને સંગઠિત થઈ શકે વિચારોથી. આવું અમારું કાર્ય છે. પણ થોડુંક મંડળ નાનું છે તો એ હિસાબે થોડું થોડું અમારું કાર્ય ચાલી રહ્યું છે. તો મુંબઈ રિજિયનને ધન્યવાદ પહેલાં કે અમારે જે આંગળી પકડી છે, તો અમે ધીરે ધીરે કદાચ તમારી સાથે ખંભા મિલાવી લેશું, એ ફિકર નહીં કરતા તમે. બસ ધન્યવાદ, આટલું કહી આભાર. સોરી વાયસ્કેની જે વાત છે એમાં વાયસ્કેમાં અમારી સંખ્યાના હિસાબે લગભગ 5 કે 6 મેમ્બરો જ બાકી રહી ગયા છે. કાંઈ એ પણ જઈને આપણે આઈડીનો જે પ્રશ્ન છે એના હિસાબે એ પણ થઈ જશે સોલ્વ. અને મારું નામ કિશોર ધનાણી અને દેશમાં મારું ગામ નખત્રાણા. ધન્યવાદ. અમારી માટે બધા મંડળ સરખા જ છે, નાના હોય મોટા હોય, આપણે સૌએ સાથે મળીને જ કાર્યો કરવાના છે. તેના પછી આગળ વધતા હું કામોઠે યુવા મંડળના પ્રમુખ શ્રી આવી જાઓ, પ્રકાશભાઈ ચોપડા. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. કામોઠાની ગતિવિધિની વાત કરું તો 7 થી 7 વર્ષ પહેલાં અમે લક્ષ્મીનારાયણના નામે અમે સત્સંગ મંડળ ચલાવતા હતા, અને આ વર્ષેથી અમે લક્ષ્મીનારાયણ સનાતન સમાજની સ્થાપના કરી છે અને ટ્રસ્ટ ફંડની અંદર રજીસ્ટર પણ કરાવી નાખી છે. આ વર્ષે અમે લક્ષ્મીનારાયણ ભગવાનનો જે અમારો તહેવાર હતો એની અંદર અમે સાતમ આઠમ સાથે ઉજવી, અને યુવા સંઘના મેમ્બરોને પણ અમે બોલાવ્યા હતા, ટ્રસ્ટીઓને પણ અમે બોલાવ્યા હતા, એ બધા આવ્યા હતા, અમારા પ્રોગ્રામને શોભાવ્યો હતો. તે બદલ ટ્રસ્ટીઓ અને મહાનુભાવોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી યુવા સંઘની વાત કરું તો અત્યારે યુવા સંઘની અંદર અમારા 80 થી 90% મિત્રો યુવા સંઘમાં જોડાઈ ગયા છે.
વાયસકેમાં, સોરી વાયસકેમાં જોડાઈ ગયા છે. 20% બાકી છે, એ અમારા જીતુભાઈ મહેનત કરે છે ઘરે ઘરે જઈને, અને એ આવતા મહિને કદાચ પૂરું થઈ જશે. ગઈકાલે પણ અમે 10 થી 15 ફોર્મ ભર્યા છે અને આવતા મહિને પૂરું કરવાનું અમારું લક્ષ્ય છે, એ પૂરું કરશું. અસ્તુ. ધન્યવાદ કામોઠે યુવા મંડળનો. તેના પછી આગળના અહેવાલ માટે હું અમારા સેન્ટ્રલ ડિવિઝનના મંત્રી શ્રી વર્ષાબેનને અત્રે આમંત્રિત કરીશ. વર્ષાબેન આવો, તે આગળના યુવા મંડળને અત્રે આમંત્રિત માટે વર્ષાબેન પોકાર. ધન્યવાદ ભરતભાઈ. હવે આગળ રે રોડ સમાજના સભ્યને બોલાવશું, પ્રમુખ મંત્રી જે પણ અહીંયા હાજર હોય. બોલો. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હું રેરોડ સમાજથી ચિંતન અર્જુનભાઈ દિવાણી, ગામ ટોડિયા. રેરોડ સમાજમાં સહમંત્રીનું હમણાં કામ ભજવી રહ્યો છું. યુવક મંડળના સહમંત્રી. અમારી સમાજ તો આમ સંખ્યાની હિસાબે નાની છે, બહુ મોટી નથી, પણ અમારામાં કાર્યરતમાં જેમ કે અમે વન ડે પિકનિક કરીએ છીએ, એના પછી ક્રિકેટ અને બેડમિન્ટનની ટુર્નામેન્ટ રાખીએ છીએ. ક્રિકેટમાં બોક્સ ક્રિકેટને એ રાખીએ છીએ. તે સિવાય સિનિયર સિટીઝનની 2 નાઇટની પિકનિક કરે છે, એટલે આપણા વડીલો જે બી હોય 60 વર્ષથી ઉપરના, એ લોકોના એન્જોયમેન્ટ માટે 2 2 નાઇટની અમે પિકનિક અરેન્જ કરીએ છીએ. તે સિવાય ટ્રેકિંગનો કાર્યક્રમ કરે છે ચોમાસાની સિઝનમાં. દશેરાનો કાર્યક્રમ અમારો વર્ષોથી ચાલ્યો આવે છે. દશેરામાં સવારના સેશનમાં સરસ્વતી સન્માન, ત્યારબાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, અને જો પાછળ ટાઈમ મળે તો ગરબાને એ હિસાબે દાંડિયા રસને રાખીએ છીએ. તે પછી દિવાળીનું મિલન કરે છે રેરોડમાં જ, લુવાણા ભવનમાં દિવાળીનું મિલન રાખે છે. અને મહિલા મંડળ તરફથી જે કાર્યરત થાય છે તેનામાં એ લોકો એક ગરબા કોમ્પિટિશન અને બીજું ફનફેરનો કાર્યક્રમમાં આયોજન કરે છે. તે છતાં આપણું જે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે મુંબઈ રિજનનું પૂરું, એમાં અમે કાર્ય સાથે ભાગ લઈએ છીએ. હમણાં 21 જુલાઈ 2019ના અમારી સમાજના અમે 70 વર્ષ પૂરા થવાની ઉજવણી કરી હતી. તેનામાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદારના પ્રમુખ વડીલ શ્રી અબજી બાપા કાનાણીએ ભાગ લીધો હતો. તેમની સાથે પ્રકાશભાઈ અને અરુણભાઈ પણ હાજર રહ્યા હતા અને અમારી સમાજને સારું માન આપ્યું હતું. એ 70 વર્ષની ઉજવણી દિવસે અમે વસ્તીપત્રક બુકનું વિમોચન કરેલું હતું. અને એ દિવસે ગાંધીધામ ખાતે અમે 100 વૃક્ષનું રોપણ કરેલું હતું 70 વર્ષની ઉજવણી નિમિત્તે. અને અમારી સમાજનું સ્લોગન છે મારો સમાજ મારો પરિવાર, એટલે અમારી સમાજ બહુ મોટી નથી પણ એક પરિવાર જ છે ખાલી જૂનું, ને અમે એકચ્યુઅલમાં લાકડા સમાજ છે પૂરી બસ. ને વાયસકેમાં અમારું કામ ચાલી રહ્યું છે. વાયસકેમાં ઓલમોસ્ટ 60 થી 62% જેવું અમારું વાયસકેમાં મેમ્બર બન્યા છે. બાકીના મેમ્બર જલ્દી થઈ જશે એવી અમે ભરોસો આપીએ છીએ. આગળનું સંચાલન કરવા માટે ગાટકો પરના યુવક મંડળને બોલાવીશ. આગળનો અહેવાલ આપવા માટે ગાટકો પરથી. ત્યારબાદ મુલુંડ સમાજના કોઈ યુવા મંડળમાંથી કોઈ પણ આવી શકે, સભ્ય હોય તો પણ ચાલશે. ત્યારબાદ થાણે. હા, મહિલા મંડળમાંથી અરુણાબેન આવી રહ્યા છે. જય લક્ષ્મીનારાયણ બધાને. થાણાના યુવક મંડળ અને મહિલા મંડળના પ્રોગ્રામમાં દશેરા, જન્માષ્ટમી, અત્રે નોટબુક વિતરણ અને ફનફેર એવા નાના એવા સમાજને જે દરેક સમાજમાં પ્રોગ્રામ થાય છે એ થાય છે, અને મોટિવેશનલ પ્રોગ્રામ બી મહિલા મંડળે લીધેલો. અને હવે વિચાર છે કે હજી બી એક મોટિવેશનલ પ્રોગ્રામ જે છોકરાઓને એજ્યુકેશન માટે અને
ડર જે છોકરાઓને આપણે કહીએ ને કે અહીંયા આવીને બોલો, તો એ લોકોને જે સ્ટેજ ફિયર છે એના માટે વિચારી રહ્યા છીએ કે છોકરાઓને આગળ એજ્યુકેશન માટે અને જે બી કોઈ બી એ લોકોને જવું હોય, એટલે હવે કોલેજમાં જાય તો આગળ કોઈ બી એવા હોય તો એનામાં એને જવું હોય તો એના માટે એને કામ લાગે, ડર નીકળે, એના માટે મોટિવેશનલ એક પ્રોગ્રામ અમે લેવા માંગીએ છીએ. હમણાં જસ્ટ નજીકમાં જ થશે અને ગરબા કોમ્પિટિશન એટલે 2 દિવસની હમણાં શિબિર બી છે ગરબાની, અને એવા બધા નાના એવા પ્રોગ્રામ્સ બધા. અને હા, બાળ સંસ્કાર કેન્દ્ર બી થાણામાં 2-3 જગ્યાએ ચાલુ છે ને એમાં લગભગ નહીં તો 75 કે 100 જેટલા બાળકો એમાં ભાગ લઈ રહ્યા છે અને દર અઠવાડિયે એનું આયોજન કરીને દરેક મહિલાઓ એમાં પાર્ટિસિપેટ થાય છે. અને બીજું એક ઓજસ જે કે ને કે પિલ ફ્રી અને પેન ફ્રી સમાજ જરૂરી છે, તો એ બી દર વેનસડેના એટલે દર બુધવારના સવારે 10:30 થી 12:30 પાટીદારવાડીમાં મહિલા મંડળ ઓજસ કેમ્પ કરે છે, તો એનામાં આપણી જ્ઞાતિના તો વડીલો અને ભાઈઓ બહેનો લાભ લે છે પણ એના સિવાય બી બીજી નાતના વાગડિયા છે કે મહારાષ્ટ્રીન છે અત્રે બધા આવે છે અને બધા લાભ લે છે અને આપણી સમાજને બહુ બિરદાવે છે. અસ્તુ. હા, અને YSK માં લગભગ આઈ થિંક બહુ મને આઈડિયા નથી પણ લગભગ 85% તો થાણામાં YSK થઈ જ ગયા છે અને આગળ પણ લાગે છે કે 100% થઈ જશે. ધન્યવાદ. ધન્યવાદ અરુણાબેન. આગળનો અહેવાલ આપવા માટે ડોંબિવલી યુવા મંડળને આમંત્રણ આપીશ. ડોંબિવલીથી કોઈ ભાઈ? ભાઈ તમે આવી જાઓ, આપણે માઇક નથી પકડ. તમે ડોંબિવલીના છો ને? ઓકે. નેક્સ્ટ ભિવંડી. મારું નામ અરવિંદ પુરુષોત્તમ દિવાણી, ભિવંડી યુવક મંડળમાં મહામંત્રીનું પદ સ્વીકારું છું. અમારા રૂટિંગ પ્રમાણે પ્રોગ્રામ બધા બ્લડ કેમ્પ, ઓજસ, પછી ફોરેસ્ટમાં ઝાડ લગાડવાનું કામ કરેલું અને બાકી જે દિવાળી કે નવરાત્રિના જે પ્રોગ્રામો થાય છે એ પ્રમાણે થાય છે. અને YSK માં અમે 70-80% પૂરું એચિવ કરી લીધું છે. બસ. ધન્યવાદ ભિવંડી યુવા મંડળ. સંજોગવસ્થા આપણા 2-3 યુવા મંડળો હાજર નથી. હવે આપણા સેન્ટ્રલ યુવા મંડળનો અહેવાલ અત્રે પૂર્ણ થાય છે. આમાં બીજું ખાસ પધારેલ યુવા મંડળોને થોડી નોંધ લઈ લઈએ આપણે. જ્યાં જે જે યુવા મંડળની અંદર સંપર્ક યાત્રાઓ નથી થઈ સેન્ટ્રલ ડિવિઝનમાં, તેમાં થોડુંક હું અત્રેથી યુવા મંડળના નામો બોલી જઉં છું, જેમાં ડોંબિવલી, પછી કોણકલ્યાણ, સહાડ, બદલાપુર થઈ ગઈ લાસ્ટમાં, તેના પછી પનવેલ અને ખપોલી. આ યુવા મંડળોમાં આપણે હજી સુધી સંપર્ક યાત્રા નથી ગોઠવી, માટે આપ સૌ મંડળને એક નમ્ર વિનંતી છે કે આપ આપણા મંડળમાં ચર્ચા કરી અને વ્યવસ્થિત જે પ્રમાણે આપણો સંજોગ ગોઠવાય એ હિસાબે ઝડપથી ઝડપ આપ અમને સંપર્ક યાત્રાની તારીખ આપો, જેથી શું થશે કે આ યુવા મંડળનું આપણું યુવા સંઘ શું છે અને આ 13 થીમ જે શું છે, કદાચ હજી ડિટેલવાઇઝ કોઈને ખ્યાલ નહીં હોય તમારા મંડળમાં, તો આપણી આખી આખી ટીમ ત્યાં આવી અને વ્યવસ્થિત આખે આખું યુવા મંડળનું એક્સપ્લેનેશન આપી અને વ્યવસ્થિત વિસ્તારવાઇઝ બધાને સમજાવશે, માટે આપણી તારીખ માટે હું અત્રેથી આતુરતાથી રાહ જોઈશ. આપ ફોન કરશો તેના પછી. અત્રે એક અમારા પ્રમુખ સાહેબ અશોકભાઈ છે ને, એના અંડરમાં અમે બધા કાર્યરત છીએ. મારા અશોકભાઈને એક બહુ સરસ મજાની વાત એમની બહુ સારી લાગે કે અમે એમને કદાચ કોઈક અમારા લોકલ પ્રોબ્લેમ કે અમારા ડિવિઝનના પ્રોબ્લેમના બારામાં પૂછીએ ને તો એનો એક જ જવાબ હોય છે, જાઓ એના ઘરે જઈને એને સમજાવો. અશોકભાઈ એટલે કોઈ પણ પ્રોબ્લેમ હોય આપણે પૂછીએ ને કે ભાઈ શું છે, એના ઘરે જઈને સમજાવો. એટલે રિયલમાં આપણે એપ્રિશિએટ કરીએ છીએ અમારા પ્રમુખ શ્રી અશોકભાઈને કે કોઈ પણ કામમાં કોઈ જગ્યાએ કોઈ એક્સક્યુઝ કે કોઈ બહાનું નહીં, 1-2-3 નહીં સમજમાં આવે લ્યો જાઓ બેસીને એના ઘરે જઈને સમજાવી આવો. એટલે અશોકભાઈ માટે જોરદાર તાળીઓ આપણે વધાવી લેશું.
કારણ કે પ્રમુખ પદને એમની જે કામ કરવાની એક જે પદ્ધતિ છે એ રિયલમાં અશોકભાઈ સેલ્યુટ કરવા જેવી છે. ધન્યવાદ. અત્યારથી મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. ધન્યવાદ ભરતભાઈ અને વર્ષાબેન. સેન્ટ્રલના આવેલા આપણા 13 યુવા મંડળોની એમ કહેવાય કે દૂર દૂર હોવા છતાં એક જગ્યાએ સામેલ થઈ અને આપણે એકતાની ભાવના બતાવી અને બહુ સરસ રીતે આપણે અહેવાલ આપ્યો. અને દરેકે દરેક યુવા મંડળોએ જે અહીં પોતપોતાની નાનું મોટાની ઘણી ગણતરી કરવામાં આવી. ખાપોલીએ કીધું કે ઉલ્લાસનગરે કીધું કે અમે નાના છીએ, પણ એક તાંતણાથી પણ આખું જેમ કહેવાય કે કીડીએ કીડીએ સોરી ટીપે ટીપે સરોવર ભરાવા અને કીડીએ કે દિવાલ બને એવી રીતે આપણે દરેક યુવા મંડળોએ બહુ સારો એનો પોતાનો અભિપ્રાય આપ્યો. એવી રીતે જ વેસ્ટર્નના યુવક મંડળો શું કાર્ય કરી રહ્યા છે, કેવી રીતે કરી રહ્યા છે, તો વેસ્ટર્ન વિભાગના આપણા એવા પ્રમુખ શ્રી અશોકભાઈ વિસનજી સેંગાણીને વિનંતી કરીશ અશોકભાઈને કે આવી અને આપણા વેસ્ટર્નના દરેકે દરેક યુવક મંડળોને અહીં બોલાવી અને પોતાનો અહેવાલ લેશે. અશોકભાઈ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી. મિત્રો, અવાજ વેસ્ટર્નમાં 9 યુવક મંડળ છે, અવાજ 90 યુવક મંડળનો આવવો જોઈએ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, ઉમિયા માત કી, સનાતન ધર્મ કી. ધન્યવાદ. મિત્રો, ભરતભાઈએ થોડીક વાર પહેલાં કીધું કે તેઓ વેસ્ટર્નમાં રહે છે અને સેન્ટ્રલની જવાબદારી સંભાળે છે, એમ જ હું સેન્ટ્રલમાં રહું છું અને વેસ્ટર્નની જવાબદારી સંભાળી રહ્યો છું. હું તમને મારો આછો પરિચય આપી દઉં. મારું નામ અશોક વિસનજી સેંગાણી, ગામ દરસણી, હાલે થાણા. મિત્રો, હવે આપણે વેસ્ટર્ન લાઇનના 9 યુવક મંડળો છે એમનો આપણે અહેવાલ લઈશું. તો હું પ્રથમ અંધેરી યુવક મંડળના પ્રમુખશ્રીને અહીંયા બોલાવીશ કે તેઓ આપનો ભવિષ્યનો અહેવાલ અને ભૂતકાળનો અહેવાલ આપે અને સાથે સાથે સંપર્ક યાત્રાની પણ તારીખ આપે તો વધારે વિશેષ સારું રહેશે. તો હું અંધેરી યુવક મંડળના પ્રમુખ સાથે તેમની કારોબાર સંપૂર્ણ કારોબારી આવી હોય અને જે પણ સભ્યો આવે તેમને હું અહીંયા બોલાવીશ. અંધેરી યુવક મંડળ નથી આવ્યા ભાઈ, બહુ બિઝી છે અંધેરી યુવક મંડળ, બિઝનેસમેનો ત્યાં વધારે છે એટલે એમ. તો હું નેક્સ્ટ બોલાવીશ મલાડ યુવક મંડળ. મલાડ યુવક મંડળ કારોબારી સભ્ય પ્રમુખ મંત્રી કોઈ નથી. બોરીવલી યુવક મંડળ દિનેશભાઈ રામજાણી સ્ટેજ પર જ છે, તેમને હું કહીશ કે તેમની સંપૂર્ણ કારોબારી અહીંયા હાજર હોય યા કોઈ બી કારોબારી સભ્ય હોય તો એમને પણ સાથે બોલાવે. દિનેશભાઈ રામજાણી. ઉપસ્થિત આજના એજીએમની સભાના પ્રમુખ શ્રી અશોકભાઈ, ટ્રસ્ટીગણ, મંચસ્થ બિરાજમાન સર્વે અને ઉપસ્થિત સર્વે યુવક મંડળના ભાઈઓ અને બહેનો, બોરીવલી વાડી હોય એટલે રેગ્યુલર પ્રોગ્રામ તો થતા જ હોય, છતાં હું આચરો ખ્યાલ આપું. દિવાળીના મીઠાઈ વિતરણનો પ્રોગ્રામ વર્ષોથી અહીંયા થઈ રહ્યો છે, ત્યારબાદ વર્ષમાં કોઈને કોઈ પ્રોગ્રામ કરી ગત વર્ષે પેરેન્ટિંગ 22 ફેબ્રુઆરીના પેરેન્ટિંગ પ્રોગ્રામનું આયોજન થયું હતું, ત્યાર પછી ઓજસ થેરાપીના 2 પ્રોગ્રામ ગત વર્ષમાં થયા અને દર મંગળવારે આ જ વાડીમાં જે ઓજસ થેરાપીનો પ્રોગ્રામ મહિલા મંડળ દ્વારા ચલાવવામાં આવે છે તેમાં સર્વે જ્ઞાતિજનો અને સર્વેને એનો લાભ લેવાની છૂટ આપવામાં આવી છે. તદુપરાંત 12 વર્ષથી યોગાના પ્રોગ્રામ દરરોજ સવારે અહીંયા ચલાવવામાં આવે છે. ઉમિયા ક્રિકેટ કપમાં બોરીવલી યુવક મંડળ એમનું ગ્રાઉન્ડ સમિતિ તરીકે ફરજ નિભાવે છે. દર 4 મહિને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે 5 વર્ષથી ચાલી રહ્યું છે. જન્માષ્ટમીના રેગ્યુલર ઉત્સવ થતા હોય છે,
છેલ્લા જન્માષ્ટમીએ 25 વર્ષની ઉજવણી કરી અને સાંસ્કૃતિક પ્રોગ્રામનું ભવ્ય આયોજન કર્યું હતું. ધ્વજારોહણના બંને પ્રોગ્રામો ઉજવવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. તદુપરાંત દશેરાના સરસ્વતી સન્માન અને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે. દિવાળીના મીઠાઈ વિતરણનું અને મીઠાઈ વિતરણનું આયોજન અને એમાં સૌ યુવક મંડળ ઉત્સાહથી ભાગ લઈ અને એનો ખૂબ સારો બેનિફિટ મેળવે છે. YSKમાં 80% કામ થઈ ગયું છે અને બાકી છે એ બી ખૂબ ઝડપથી થઈ જશે. તદુપરાંત બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ થઈ ગયું છે દહીંસરમાં, જે ચલાવી રહ્યા છે ધારાબેન હિતેશ ચોપડા, અને દર શનિવારે એમના ઘેરે બાળ સંસ્કાર કેન્દ્રની શરૂઆત થઈ ગઈ છે. એમાં 35-40 બાળકો ભાગ લઈ રહ્યા છે અને સૌથી વધુમાં વધુ આવે એવી કોશિશ ચાલુ છે. અને અત્યારે ભાદરવા પક્ષમાં, શ્રાદ્ધ પક્ષમાં 18-22 સપ્ટેમ્બરના ઉમાપુરણનું આયોજન કરવામાં આવ્યું છે. તો જેમને બી લાભ લઈ શકે તેઓને અત્યારથી આમંત્રણ છે. અસ્તુ, ધન્યવાદ. અને બોરીવલીમાં 22 તારીખે સવારના સંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સૌને એમાં ઉપસ્થિત રહી અને સફળ બનાવવા વિનંતી. મારું નામ દિનેશ શિવજી રામજીયાણી, બોરીવલી અને કચ્છમાં રાજપર. સવારના 10:30 અંત સુધી. અત્યારે બોરીવલીની કારોબારી, બોરીવલી યુવક મંડળની કારોબારી જરા ઊભા થાઓ. અમારે યુવક મંડળના મહિલા મંત્રી છે કલ્પનાબેન છાભૈયા. ખજાનસી પરેશભાઈ રામાણી, સહમંત્રી વિપુલ ભાવાણી, સભ્ય એવા આદિ પોકાર, જીતુભાઈ સમાજમાં છે પણ યુવક મંડળ અને નવરાત્રિ ઉત્સવમાં ખરેખર એમનો ખૂબ ફાળો છે. જીતુભાઈ બી ઊભા થાઓ. તદુપરાંત હિતેશભાઈ પોકાર, હિતેશભાઈ ચોપડા, YSKમાં એમનો ખૂબ મહત્વનો ફાળો છે. હિતેશભાઈ ચોપડા, ધારાબેન ચોપડા જે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવે છે. આમ તો બોરીવલીનું મંડળ ખૂબ નાનું છે પણ જેને સમાજનું કામ કરવું હોય ને એમને કદી બોલાવવા નથી પડતા, માટે આ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણે એમને તાળીઓથી વધાવી લેશું. YSK નો આછો અહેવાલ હું હિતેશભાઈ ચોપડાને વિનંતી કરીશ કે થોડો આછો અહેવાલ આપે. અમારા વેસ્ટર્ન લાઈનમાં બોરીવલી દહીંસરમાં લગભગ છે ને 90-95% YSKની અંદર મેમ્બર બની ગયા છે. છતાં બી જેને YSKમાં જે 5-10% રહી ગયા છે, આ નવરાત્રિમાં અમે અહીંયા 9 નોરતાએ અમે YSKનો કેમ્પ લગાડીએ છીએ, એટલે 5-10% જે બાકી છે એ આ વર્ષે બધા પૂરા થઈ જશે. થેન્ક યુ. અંદાજે યુવાનોની હશે લગભગ 80-90ની હશે, આ બેવની મળીને. એમ ટોટલ વસ્તી અમારી લગભગ કેટલી, 1500 હોય, 1500 અંદાજે. એટલે અમે એને ટોટલ લગભગ એને 450 કરી નાખ્યા મેમ્બર અમારા બોરીવલીના YSK મેમ્બર 450. બોલો મિયા માત કી જય. મિત્રો, આજની આપને સંપર્ક યાત્રાની બોરીવલીની 1 તારીખ મળી ગઈ છે, તો બોરીવલી યુવક માટે વિશેષ તાળીઓથી આપણે એને વધાવશું. ધન્યવાદ. આગળ હું અહેવાલ આપવા માટે મીરા રોડ યુવક મંડળના પ્રમુખ તેમજ તેમની કારોબારીને અહીંયા આમંત્રિત કરીશ. મીરા રોડ
હરેશભાઈ મીરા રોડથી છે હાજર. તો તમે મીરા રોડ યુવક મંડળ આજે માલી રિસોર્ટમાં ગયું છે એટલે આવી નથી શક્યું, કદાચ વરસાદ ઓછો પડ્યો એટલે નાવા માટે. યુવક મંડળ અને સમાજ સંલગ્ન થઈ અને કાર્ય કરી રહ્યું છે. એમાં આપણું જન્માષ્ટમીનો તહેવાર આવે, દિવાળીનું સ્નેહમિલન, તેમજ લાસ્ટ યર અમે લોકો અષ્ટવિનાયક વડીલોને વડીલ યાત્રા કરાવી હતી, તેમજ જે નાના મોટા પ્રોગ્રામ છોકરાઓને ઇન્સ્પાયર કરવા માટે, તેમજ પ્રોફેશનલ એવા બિઝનેસ સેમિનારો પણ કરી રહ્યા છે. અને ગયા વર્ષે અમે એક શરદ પૂનમનું આયોજન કર્યું હતું. મીરા રોડ, ભાઈંદર અને કાશીમીરા ત્રણે મળી અને શરદ પૂનમનું આયોજન કર્યું હતું. એવા નાના મોટા પ્રોગ્રામો યુવક મંડળ કર્યા રાખે છે. અને જે યુવક મંડળની અંદર કાર્યરત છે એ બધા બહુ જ સરસ રીતે કાર્ય કરે છે. ધન્યવાદ. ધન્યવાદ હરેશભાઈ. નેક્સ્ટ હું ભાયંદર કાશીમીરા યોગ મંડળ. ભાયંદર કાશીમીરા, ભાયંદર કાશીમીરા ગિરીશભાઈ પ્રેસિડેન્સ હાજર છે ભાઈ? નથી ભાઈ. નેક્સ્ટ જઈશું વસઈ યોગ મંડળ. વસઈ યોગ મંડળ પ્રફુલભાઈ, પ્રફુલભાઈ છાપૈયા, તેમની સંપૂર્ણ કારોબારી હોય તો તેઓ પણ હાજર થાય. પ્રફુલભાઈ આવો સાહેબ. વસઈ યોગ મંડળના જે પણ બી કારોબારી સભ્યો હોય આગળ આવે. લક્ષ્મીનારાયણ ભગવાન કી. અમારી કારોબારીમાં અમારા ખજાનજી, સહમંત્રી અને સભ્ય અત્રે અમે ઉપસ્થિત છીએ. મારું નામ પ્રફુલ કાનજી છાભૈયા, ગામ ગઢશીસા, અને વસઈ યુવક મંડળમાં હું મહામંત્રી તરીકે સેવા આપું છું. અમે સાતમ આઠમ મહિલા મંડળને સહયોગી થઈએ છીએ, યુવક મંડળ, અને ગણપતિ ઉત્સવ 5 દિવસનો અમે ધામધૂમથી ઉજવીએ છીએ સમાજ અને સંપૂર્ણ મહિલા મંડળ સાથે. નવરાત્રિ પણ અમે કચ્છી ઢબના હિસાબે, નહીં ઓર્કેસ્ટ્રા પણ કચ્છી તાલના હિસાબે અમે ઢોલ વગાડી અને સરસ મજાને 9 દિવસ માતાજીના ગુણગાન ગાઈને અમે ઉજવીએ છીએ. અમારું એક જ લક્ષ્ય છે કે જીવનમાં હરે છે ફરે છે, કામ સૌ પોતપોતાના કરે છે. હરે છે ફરે છે, કામ સૌ પોતપોતાના કરે છે, પણ છે દિલ હેતથી ભરેલું, એટલે આપણી કડવા પાટીદાર એકબીજાને હેતથી મળે છે. આજ આ સંદેશ સાથે આપણે વસઈ, એક અમારું નાનકડું છે એકચ્યુઅલી, આપણે ખાડીની ઓલી બાજુ છે એટલે સંપર્ક થોડોક ઓછો છે અમારો, છતાં પણ અમારી કોશિશ છે કે અત્યારે મુંબઈ રિજિયન સાથે અમને નજીકતા વધારી અને જે આપણી થીમો છે, જે અમે લોકો અમારા જે બી યુવાનો અને મહિલાઓ અને નાના બાળકોને બી અમે લોકો અને સારી રીતે ઘણા બધા એક્ટિવ છે, તો અમારી કોશિશ હશે કે અમે લોકો જે અમારી ખામીઓ છે એ પૂર્ણ કરી અને જે અમારી આવડત છે એ અમે મુંબઈ રિજિયન સાથે અમે શેર કરી આગળ વધશું. અને અમારા YSK માં લગભગ 85-90% અમે લોકો યુવા બધા YSK માં જોડાણા છીએ. અને સંપર્ક યાત્રા માટે ટૂંક સમયમાં જ અમે અમારી તારીખ નક્કી કરી અને અમારા રિજિયનના પ્રમુખશ્રીને અમે તારીખ આપશું. અસ્તુ. અને અમે લોકોએ અમારા યુવક મંડળમાં અત્યારે એક પાસપોર્ટ કેમ્પનું આયોજન ગોઠવ્યું હતું કે આપણા જેને બી પાસપોર્ટ બનાવવો હોય એ સરળતાથી અને ઓછા ખર્ચામાં આપણે બનાવી શકીએ, એક અમારા યુવક મંડળનું એક નવું આયોજન હતું. અને નેક્સ્ટ અમે લોકો અત્યારે એક હનુમાન દાદાનો પ્રસાદ કરીને હર મંથમાં 2nd સેટરડેના અમે લોકો સત્સંગ સાથે જેટલા બી આવી શકીએ સમાજના સભ્યો એને અમે લોકો આ લગભગ 6 મહિનાથી અમે આ પ્રવૃત્તિ ચાલુ કરી છે કે આપણા જે ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ છે તો અમને ઘણા પ્રશ્ન પૂછે કે એકચ્યુઅલી લક્ષ્મીનારાયણ કેવી રીતે, કુળદેવીમાં ઉમિયા હોય તો આપણા શંકર બાપા હોવા ખપે, તો લક્ષ્મીનારાયણ ક્યાંથી આવા. આના માટે અમે લોકો એક સત્સંગનું હર મંથમાં ગોઠવી છીએ, 1.5 કલાક પણ જે આપણી જે અમારે વિચારોની આપ લે થાય, તો એક આ અમારા યુવક મંડળનું નવું એક કાર્ય છે. અસ્તુ. અમારા કારોબારીમાં અમારા ખજાનજી અને સહમંત્રી વિશાલભાઈ અને ખજાનજી પ્રવીણભાઈ સેંગાણી અને સભ્ય વિનોદભાઈ
પણ અમારી સાથે ઉપસ્થિત છે અને અમારા જે સક્રિય કાર્યકર્તા એવા ઉપપ્રમુખ ભરતભાઈ પારસિયા પણ અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે. થેન્ક યુ. મિત્રો, વસઈમાં આજે ઓજસનો પ્રોગ્રામ ચાલુ હોવાથી વસઈની કારોબારી હાજર નથી રહી શકી સંપૂર્ણ, પણ જે પણ ભાઈઓ હાજર રહ્યા તેમનો અહીંયાથી હું આભાર વ્યક્ત કરું છું. તો વસઈના યુવક મંડળ માટે હું એક જોરદાર તાળીઓ પાડીએ, કારણ કે એમનો પ્રોગ્રામ મૂકીને અહીંયા આવેલા છે ભાઈઓ. નેક્સ્ટ હું નાલાસોપારા યુવક મંડળ, નાલાસોપારા યુવક મંડળના જે પણ કારોબારી સભ્યો હાજર હોય, મહેશભાઈ આવો ભાઈઓ. સૌ પ્રથમ આપ સૌનું અહીંયા હું આભાર વ્યક્ત કરું છું કે અહીં તમે અમને બોલવા માટે બોલાવ્યા, અને અમારા સૌ યુવા મંડળ તરફથી આપ સૌને જય લક્ષ્મીનારાયણ. હવે પ્રોગ્રામ તો જનરલી અમે બધા કરીએ જ છીએ, એમાં સૌ પ્રથમ અમે પ્રોગ્રામ જે છે 26 જાન્યુઆરી જે અમે અમારો યુવા મંડળનું સ્થાપના દિવસ તરીકે ઉજવી છીએ, અને 26 જાન્યુઆરીના અમે લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ રાખીએ છીએ અને સાંજનું ભોજન સાથે માણીએ છીએ. તેમજ અમે જન્માષ્ટમી ઉજવીએ છીએ અને સાતમ મહિલા મંડળ ઉજવે છે, અને જન્માષ્ટમીનો અમે પ્રોગ્રામ અમે કરીએ છીએ, અને એની અંદર મટકી ફોડવાનો. તેમજ અમે લોકો એક જે જલ્દી આવે એક ટાઈમ પિરિયડમાં આવે એના માટે અમે લોકો 3 ઇનામ ગિફ્ટ પણ રાખીએ છીએ, લકી ડ્રો. અને ત્યાં પણ અમે લોકો દેશી ઢબના હિસાબે ઢોલ વગાડીએ છીએ, અને યુવાને પણ મજા આવે એટલા માટે અમે લોકો મ્યુઝિક ઉપર પણ રમીએ છીએ અને સાંજના અમે સાથે જમીએ છીએ સાથે મળીને. તેમજ દિવાળીના અમે સ્નેહ મિલનનો પણ પ્રોગ્રામ રાખીએ છીએ, અમે 2 કલાક માટે સવારના મળીએ છીએ અને સ્નેહ મિલન દિવસે અમે લોકો નવા વર્ષની બોણી જમા કરીએ છીએ, અને જાહેર મંચ ઉપર બોલાવીને કોઈને પણ ઈચ્છા થતી હોય તો જાહેર મંચ રાખીએ છીએ અને સાથે મળી કરી અને આપણે પ્રસાદ લઈએ છીએ. તેમજ અમે લોકો વસઈ વિરાર અને નાલાસોપારા ભેગા મળીને અમે આપણે દશેરાનો પ્રોગ્રામ કરીએ છીએ, જેની અંદર અમે સરસ્વતી સન્માન અને સાથે સાંજનો પ્રોગ્રામ જમવાનો પ્રોગ્રામ પણ કરીએ છીએ. તો એ અમારા એવું એક યુવા મંડળ હશે કે નાલાસોપારા વિરાર અને વસઈ જે વર્ષમાં 1 વખત અમે ભેગા મળીએ છીએ, મારા ખ્યાલથી આપણા યુવા મંડળમાં એવું એક યુવા મંડળ હશે મને એવું લાગે છે. તેમજ નાલાસોપારાનું એક ખાસિયત એ છે કે જ્યારે કોઈ પણ દેશમાંથી જનરલી આવે ને તો પહેલો નાલાસોપારા આવે, નાલાસોપારાથી પછી મુંબઈ આવતો હશે, એટલે નાલાસોપારાની ધરતી એ સારી ધરતી કહેવાય કે અહીંયા મહેનત કરીને અહીં મુંબઈ આવે છે. તો એવા કેટલા બધા હશે મારા ખ્યાલથી અહીંયા મારા યુવા ભાઈઓ, તો નાલાસોપારામાં પણ પહેલું પગલું રાખજો એવી બધાની ઈચ્છા. તેમજ વડીલ યાત્રા પણ અમે કરીએ છીએ, અમે નાલાસોપારા વિરાર વસઈ ભેગા મળીને વડીલ યાત્રા પણ કરીએ છીએ, અને સંપર્ક યાત્રા જે છે એ અમારું પ્લાનિંગ કરીને અમે કરીએ છીએ, અને એમાં વસઈ અને નાલાસોપારા ભેગા મળીને કરવાનું પ્લાનિંગ છે, જોઈએ કેવી રીતના થાય છે. વાયસકે મેમ્બર જે છે એ ઓલરેડી જ્યારે વાયસકે સ્કીમ જ્યારે આપણે જાહેર કરેલી ત્યારે 35 જણ એટલે મારે ખ્યાલથી વધારેમાં વધારે સંખ્યા નાલાસોપારામાંથી થઈ હતી, અને અત્યારે 90%ની આજુબાજુમાં મેમ્બર એટલે સમજી લો 100ની આજુબાજુમાં અમારા ઓલરેડી મેમ્બર વાયસકેમાં જોડાયેલા છે. અને બીજું
અમે લોકો નાલાસોપારા યુવા મંડળમાં ત્યારે એક મિટિંગ લીધી, એની અંદર અમે મેડિક્લેમ એટલે ઇન્સ્યોરન્સ, પહેલાં જે આપણું ફેમિલીનું 6-7 હજારમાં ઇન્સ્યોરન્સ થતું હતું, હવે અત્યારની તારીખમાં 25-30 હજાર રૂપિયા થાય છે. તો અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે અમે એ ઇન્સ્યોરન્સ કરીએ, અને આપણા કોઈ યુવા મંડળમાં કોઈ કરતું હોય એ ટાઈપનું ઇન્સ્યોરન્સ તો અમને એની કંઈક આઈડિયા આપજો. એમાં એક વખત અમારું મિટિંગમાં મંથન થઈ ગયું છે, તો આ એક અમારી પહેલ છે. તેમજ અમે લોકો નવી પ્રોગ્રામ જે છે, નવા પ્રોગ્રામ એ અમારા મુંબઈ રિજન દ્વારા કંઈક જે પણ પ્રોગ્રામ હશે એ અમે લઈ આવવાની પ્લાનિંગ કરીએ છીએ. અને યુવા મંડળને બીજું એ કે એ લોકો એક ટાઈમ મેનેજમેન્ટ ઉપર પણ એક પ્રોગ્રામ લાવી શકે, જે આપણા 3-4 યુવક મંડળના ભાઈઓ નથી આવ્યા, તો આપણે પાછળનું કેમ મેનેજમેન્ટ કરી શકીએ, તો ટાઈમ મેનેજમેન્ટનો એક પ્રોગ્રામ લઈ આવો તો બધા યુવક મંડળ આવે. બસ અહીંયા હું મારો બે શબ્દ પૂરા કરું છું. અચ્છા, ઓળખાણમાં મહેશ માવજી પોકાર, દેશમાં ઘડાણી અને હાલે નાલાસોપારા યુવક મંડળમાં પ્રમુખ સ્થાને સેવા આપી રહ્યો છું. તેમજ મારા આ બધા ભાઈઓ, એક જ અવાજ કહી રહ્યા અને આ બધા ભાઈઓ આવી ગયા છે, તો આ ભાઈઓનો પણ અહીં હું એ લોકોનો આભાર વ્યક્ત કરું છું. અને આ ભાઈઓ પોતાના હિસાબે પોતનું ઇન્ટ્રોડક્શન આપે એટલે સારું રહે. મારું નામ તુષાર હરિલાલ રંગાણી, હાલે નાલાસોપારા દેશમાં ગામ ગઢસીસા. હું નાલાસોપારા યુવક મંડળમાં એઝ અ સહખજાનજી હમણાં સેવા આપી રહ્યો છું. ધન્યવાદ. નિતેશ શાંતિલાલ દિવાણી, નાલાસોપારા યુવા મંડળમાં મંત્રી તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું, ગામ મમાઈ મોરા. મારું નામ દિનેશ કુંવરજી પોકાર, દેશમાં દેવપર ગઢસીસા. હું સભ્ય છું અત્યારે નાલાસોપારામાં. સુનિલ પરસોત્તમ શેંગાણી, ગામ મંગવાણા, હાલે નાલાસોપારા. દિનેશ કાંતિલાલ છાભૈયા, શ્રી રામનગર તલવાણા, હાલે નાલાસોપારા. અત્યારે હું ત્યાં ખજાનજી તરીકે સેવા આપી રહ્યો. ચંદુલાલ ગોવિંદ છાભૈયા, નાલાસોપારા ઉપપ્રમુખ તરીકેની સેવા આપું છું અને ગામ રાજપર. સુભાષ સામજી વાસાણી, નાલાસોપારા, દેશમાં વડવા, સભ્ય તરીકે સેવા આપી રહ્યો છું. ધન્યવાદ. આપ મુંબઈ રિજન વાળાએ અમને બોલાવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અમે ઓડીની નજીકની અંદર જ અમે કંઈક પ્રોગ્રામ લઈ આવશું. ધન્યવાદ. ધન્યવાદ મિત્રો. નેક્સ્ટ હું વિરાર યુવક મંડળના પ્રમુખ શ્રી રસિક દયાલાલ નિમાણી તેમજ તેમની સંપૂર્ણ કારોબારી હાજર હતો અહીંયા ઉપસ્થિત થાય. વિરાર યુવક મંડળ, મિત્રો, વિરાર યુવક મંડળની એક હમણાં એક આગવી સેવા રહી હતી. તમને કદાચ ખ્યાલ હશે, મેસેજ પણ વાંચ્યા હશે કે હમણાં આપણે 15-20 દિવસ પહેલા ખૂબ જ વરસાદ પડ્યો હતો. એ વરસાદમાં આપણી કચ્છમાંથી આવતી ટ્રેનો અટકાઈ ગઈ હતી. એમની ટ્રેનોમાં મુસાફરોને તેમના ત્યાં સ્થાન આપીને એમને ત્યાં રાતવાસો કરાવ્યો હતો. તો વિરાર યુવક મંડળના મિત્રોનો આપણે તાલીઓથી વધાવશું. વિરાર યુવક મંડળ, ધન્યવાદ. માતાજીની દયા આપણા પર ખૂબ છે કે ભાઈઓ આપણી સમક્ષ આવી નથી શકતા, બહાર બેસવું પડે છે. તો દરેક ખુરશીઓને વિનંતી છે કે થોડી થોડી નજીક લઈ લે તો આપણે બીજી ખુરશી લઈ લઈએ અને બેસવાની વ્યવસ્થા.